બળ જિલ્લાના ચાર તાલુકાના ઊભા પાકને રસાયણ હુમલાથી નુકસાનની ફરિયાદ સાથે ધરતીપુત્રે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી તાલુકાના ખેડૂતોના ખેતરોમાં પાકો ઉપર પ્રદૂષણના કારણે રાસાયણિક હુમલો થયો છે અને તેમનો ઊભો પાક સંપૂર્ણપણે નાશ પામે છે આ વિસ્તારના કપાસના ખેડૂતોને કેમિકલયુક્ત ઇન્ડસ્ટ્રીઝના ઝેરી રસાયણોથી પ્રદૂષણથી પાકને નુકસાન થઈ રહ્યું છે કપાસના ઉત્પાદનના કારણે કાનંગ પ્રદેશ ગણાતા ભરૂચના આ વિસ્તારોનો કપાસનો પાક નુકસાન પામી રહ્યો છે જેમાં હજારો એકર જમીનમાં લોકોના પાક નાશ પામી રહ્યા છે સાથે સાથે બગીચાની અંદર રહેલા ફૂલો અને વૃક્ષોને પણ નુકસાન થઈ રહ્યું છે તેવા સંજોગોમાં ખેડૂતો કઈ રીતે ખેતી કરી શકે તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે ભવિષ્યમાં પોતાને થતા નુકસાનથી નાસીપાસ થઈ ખેડૂતો આપઘાત ન કરી લે તે માટે વહેલી તકે નિરાકરણ લાવવા માટે સાથે ખેડૂતોને થયેલા નુકસાન સામે યોગ્ય વળતર મળે તે માટે ખેડૂતોએ ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવી રજૂઆત કરી હતી આંગે સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ખેડૂતો દ્વારા આવનારા સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે કોરોનાથી માંડ માંડ કળ વળી રહી છે ત્યાં ધરતી પુત્રોના માથે આવી પડેલી આ નવી આફત અંગે તપાસ કરવા સાથે ખેડૂતોને નુકસાનીનું વળતર આપવામાં આવે તે આવશ્યક છે આજ રોજ તારીખ બે આઠ એકવીસના સોમવારના રોજ ભરૂચ જિલ્લા સંવાર્તાને ભરૂચ જિલ્લાના ખેડૂતો ખૂબ મોટી સંખ્યામાં અહીંયા જિલ્લા સંહાર્તાને મળવા આવ્યા છે અને પોતાની વેદના રજૂ કરવાના આવ્યા છે ગુજરાત ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબને ખેડૂતોના પ્રશ્નો ખેડૂતોની મુશ્કેલી પહોંચાડવાને માટે અમે માન્ય જિલ્લા સંહાર્તાનો સંપર્ક કર્યો છે આજે ખેડૂતોને એટલી બધી મુશ્કેલી છે કે ખેડૂતોના ખેતી પાકો હજારો એકરમાં ખેતી પાકો ઉપર રાસાયણિક હુમલો થયો છે અને ખેતી પાકો નાશ પામ્યા છે આખી આ બધાને ખબર જ છે કે આખી આખા દેશમાં આખી દુનિયામાં ગુ કાનમ પ્રદેશ વખણાય છે કપાસ માટે અને આ કપાસના રાજા ખેડૂતો જે ખરા એ અત્યારે એટલી બધી વિકટ પરિસ્થિતિમાં મુકાયા છે કે કપાસનો પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે કપાસ શાકભાજી તમામ પ્રકારના પાકો તમામ પ્રકારના ફૂલ છોડ અને પર્યાવરણનું રક્ષણ કરતા ઝાડો પણ આમાં નાશ પામ્યા છે ત્યારે આપ સૌના માધ્યમથી અમે વહીવટીતંત્રને અને સરકારને ચેતવણી આપવા માગીએ છીએ કે આ ખેડૂતોને જો બચાવી લેવામાં ન આવે એ લોકો ફરી પાછી પોતાની ખેતી કરતા ન થાય એ પરિસ્થિતિ નિર્માણ કરવામાં ન આવે તો આવનારા દિવસોમાં ભરૂચ જિલ્લાના ખેડૂતો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરશે હું મારા આજુબાજુ ખોજબલની આજુબાજુના દરેક ગામના ભરૂચ વાગડા તાલુકાના બધા ખેડૂતો અમે આજે તારીખ ત્રણ આઠ બે હજારના રોજ આપણા બેના રોજ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવેલા છે કે જે અમારા સીમમાં લાખોનું નુકસાન જે નુકસાનનું મેઇન હેતુ આજે અમે લોકોએ અગાઉ પર રજૂઆત કરેલી હતી નવસારીના કૃષિજ્ઞા આવેલા હતા એમને એવું કીધું કે જે કંપની ઝેરી ગેસ ઓકે છે એ નાશક દવા બનાવતી કંપની જ કરે છે અને મેઘમરીને અદામા એ કંપની પણ એ જ કંપનીથી અમને નુકસાન થયેલું છે બે હજાર ચૌદમાં સેમ સ્ટોરી બનેલી આજે તો નાના નાના પાકને આજે લીમડા બદામ અને મોટી મોટી સમડી જેવા ઝાડોને પણ નુકસાન એ ઝેરી ગેસથી થયેલું છે માટે આજ આજ રોજ અમે ખેડૂત સમાજના લોકો અને અમારા ખેડૂત આગેવાનો આજે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવેલા છે કાં તો અમને વળતર આપો કાં તો જે ઔદ્યોગિક એકમો જે નિંદામણનાશક દવાઓ બનાવે છે એને તાત્કાલિક પ્રતિબંધ મૂકો અને જો આ પ્રતિબંધ પર એકમ ન મૂકો તો અમે ખેડૂતો મેઘમરી અને અડામા કંપનીના ગેટ પર જઈને અહિંસક આંદોલન કરીશું એમાં કોઈ શંકાને સ્થાન નથી કેમ કે અમે લોકો બિલકુલ નાસીપાસ થઈ ગયા મારા નાના ખોજબલ ગામમાં જો ખેડૂતોને પચીસ લાખનું નુકસાન થતું હોય તો પાદરા જંબુસર વાલીયા શિવડીમાં કરોડોનું નુકસાન થયું કાં તો વળતર આપો કાં તો જે ઔદ્યોગિક એકમો જે નિંદામણનાશક દવાઓ ઉત્પાદન કરે છે એને બંધ કરાવવો એ જ અમારા ખેડૂતોની માંગ છે